ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ વેદ માતા ગાયત્રી દેવીય નમઃ વાણી રૂપિણે શ્રી સરસ્વત્યે નમઃ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ વૌષિ વિભૂષિતકરાં નવનીરદાભાત પીતાંબરા અરુણબે બપલાદરો પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદપં કજપંગરાંતે અદ્યૈવ મે વિશતુ મા ન સરાજહું સહ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિતે કંઠાભરો ધનવિદો સ્મરણં કુતસ્તે બોલીએ ભાગવત ભગવાન કી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः या देवी सर्वभूतेषु मा वाणी रूपेण संस्थिता नमस्तस्यै नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः नमः श्री द्वारिकेशाय परमानन्दमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिने अथ गोविंद दामोदर स्तोत्र करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवे
प्रवेशयन्तम् वटस्य पतरस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृतमेत देव गोविंद दामो धर्माधवेति विकरे तु कामा खिल गोपकन्या मुरारि पादा पितचित्तवृत्ति दधियादिकं अवसादवोच दामो धर्माधवेति गृहे गृहे गो भवतु कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामो धर्माधवेति सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्यः ते निश्चितं ता मयतां व्रजन्ति गोविन्द धर्माधवेति जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता तिविनाशनानि गोविन्द दामो धर्माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामो
ધર્માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર્ગો કુલે સ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જિહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માધવેતિ ત્વમેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દધરે કૃતાંતે વક્તવ્યમેવ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવે દામો ધર્માધવેતિ પાઠ જે કરે દામોદર દયાદાની સહજ ગોલોક સોચર કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી સાતે સ્વરૂપ કી જય ગિરિરાજ ધરણ કી જય ગોવર્ધન નાથ કી જય વલ્લભાધીશ કી જય પિતૃનારાયણ દેવ ઉમિયા માત કી જય યોગેશ્વર ભગવાન કી જય પ્રેમ સે બોલી બાલ કૃષ્ણ લાલ કી બધા જ શ્રોતાઓના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને દંડવત નમસ્કાર કરી
આવેલા બધા જ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. સુપ્રભાતમ સુપ્રભાતમ સુપ્રભાતમ. ગઈકાલે ભગવાન ઋષિ નારાયણ પ્રાગટ્ય થયું. સ્તંભમાંથી પ્રભુ પ્રગટ થયા. ભગવાને પ્રહલાદને ઉગાયરો અને હિરણ્યકશ્યપુને માર્યો, એને પણ તાર્યો. નારદજી ભગવાન નારદજી યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર, હે ધર્મરાજ, ભગવાન જેને મારે છે એને પણ તારે છે, અને ભગવાન જેને ઉગાયરો એને તારો છે. ચાર આશ્રમો અને એના ધર્મ બતાવી સપ્તમ સ્કંદને આપણે કાલે વિરામ આપ્યો. આવો સાથે મળી અને અષ્ટમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ, જેમાં ભગવાન વામનજી પ્રગટ થવાના છે. એવા અષ્ટમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકમ્ પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ યસ્મિન્નિદમ્યતશ્ચેદમ્ એનેદમ્યઇદમ્ સ્વયં યોસ્માત્ પરસ્માચ્ચ પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવમ. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા છે. એક મનુના રાજ્યથી બીજા મનુના સમયને મન્વંતર કહેવાય. અત્યારે આ કળિયુગ ચાલે છે, એમાં સાતમા વૈવસ્વત નામના મનુ ભગવાનનું રાજ્ય ચાલે છે. અને દરેક મનવંતરમાં ભગવાને જે જે અવતાર લીધા અને જે જે લીલાઓ કરી અષ્ટમ સ્કંદમાં બતાવી. એક કલ્પમાં 14 મનવંતરો થાય. અષ્ટમ સ્કંદ એ ભગવાનનું જમણું વક્ષસ્થળ છે. આ મનવંતરોની કથા વિશે રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, એટલે સુખદેવજી મહારાજ કહેવાને લાગ્યા, રાજન, આ શ્વેતવાળા કલ્પના 14 મનવંતરમાંથી અત્યાર સુધીમાં 6 મનવંતરો વીતી ગયા અને સાતમો વૈવસ્વત નામનું મનવંતર ચાલે છે. અત્યારે જે બ્રહ્મા છે એનો બીજો પરાર્ધ ચાલી રહ્યો. સો વર્ષના આયુષ્યમાં 50 વર્ષ એટલે પ્રથમ પરાર્ધ અને પછીના બીજા 50 વર્ષ એટલે દ્વિતીય પરાર્ધ, આવું બ્રહ્માજીનું આયુષ્ય છે. એમાં શ્વેતવરાહ નામનો કલ્પ ચાલી રહ્યો છે. એક કલ્પમાં 14 મનવંતર થાય. દરેક મનવંતરોના ઇન્દ્ર જુદા, સપ્તર્ષિ જુદા, એમના મનુ જુદા. સુંદર વ્યવસ્થા.
એમાં એક મનવંતરમાં 71 ચોકડી જાય, અત્યારે 28મી ચોકડી ચાલે છે. એટલે કે એક ચોકડીમાં 4 યુગ હોય, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. કલિયુગના 4,32,000 વર્ષ બતાવ્યા શાસ્ત્ર, એમાંથી અત્યારે કેવળ શાસ્ત્ર એવું કહે છે કે 5,500 વર્ષો જેવું વીતું છે ખાલી. કલિયુગ નો અત્યારે પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. સૌ પ્રથમ સ્વયંભૂ મનુ ની કથા મેં કહી, તેની પુત્રીઓ દેવહૂતિ અને આકૃતિના ચરિત્રો મેં કહ્યા. બીજા જે સ્વયંભૂ મનુ મહારાજ થયા એ મંત્રો વડે ઈશ્વરનું યજન કરતા હતા. ત્યારે અસુરો એને મારવા માટે આવ્યા અને એ મનવંતરમાં ભગવાન નર નારાયણે અસુરોથી એમની રક્ષા કરી એ મનુને કહ્યું છે. આ સંપૂર્ણ જગત અને આ જગતમાં રહેવા વાળા સર્વ ચર અચર પ્રાણી પરમાત્માથી ઓતપ્રોત છે. બધા બજ સંસારમાં જ આસક્ત રહેવા વાળા છે. ત્યાગ કરીને તું ભોગવ એટલે કે સર્વ ઈશ્વરને અર્પણ કર્યા પછી આપણે ભોગવવાનું છે, પણ આપણે ઈશ્વરને કાંઈ પણ અર્પણ કરતા નથી. આત્મવાસ્યમિદં વિશ્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃધઃ કશ્ય સ્વિધ્વનમ. આ માટે જગત વ્યાપ્ત છે, જો મનુષ્ય માને તો તે કોઈનો દ્રોહ કરે નહીં, પણ એને માનવું જોઈએ. બધા જ આપણે દ્રોહથી પીડાઈએ છીએ. કર્મ કર્યા વગર મનુષ્યને ચાલતું તો નથી, કોઈ કર્મમાં આસક્ત ન થવું. આ ત્રણ શિખરો અને એ ત્રણેનો જે સમન્વય એનું નામ પ્રકૃતિ. દરેક જીવાત્મા ગજેન્દ્ર છે. શરીર પ્રકૃતિ વાળું એટલે ત્રિકૂટ પર્વત એ શરીર છે. સ્નાન કરી સરોવરમાં અને હાથીઓ સુંઢમાં પાણી લઈ એકબીજાને ભીંજવે છે, જલની ક્રીડાઓ કરે છે. મદોન્મદ બનીને જલ ક્રીડા કરનારા ગજેન્દ્ર ને હાથીને સરોવરના ઝુંડે કહેતા મગરે પકડ્યો છે. એ મગરની સાથે ગજેન્દ્રનું યુદ્ધ ચાલ્યું. હાથી તાકાત કરે છે, થોડો ઉપર આવે વળી પાછો એનાથી ડબલ ઝુંડ છે એને અંદર ખેંચતો જાય છે. હાથી બળવાન ખરો, પણ હાથીનું બળ તો પૃથ્વી ઉપર ચાલે, ધરતી ઉપર ચાલે, જલમાં હાથીનું બળ ન ચાલે. સગા સંબંધીઓ ભેગા થઈ સુંઢ વડે હાથીને બચાવવાની કોશિશ કરી, પણ હાથીને જેવું બચાવવા જાય એનાથી વધારે હાથી અંદર જતો જાય છે. અંતે જૂડ છે એ હાથીને પકડી અને સરોવરની મધ્યમાં લઈ ગયો, કેવળ હાથીની સુંઢ બહાર રહી.
સગા સંબંધીઓએ વિચાર કર્યો કે હવે આ બચી શકે એમ નથી, હવે એનું નસીબ એનું પ્રારબ્ધ એના હાથમાં છોડી દો. હવે જો આને બચાવવા જઈશું તો આપણે બધા પણ મરીશું, માટે આને છોડી દો એના પ્રારબ્ધ ઉપર. ગજેન્દ્ર નિરાશ્રય બહેનો બધા છોડી અને જતા રહ્યા છે. ગજેન્દ્રને પોતાના ભાગ્ય ઉપર છોડ્યો. જ્યારે જીવ પણ આવી ગતિ થાય છે ત્યારે જીવને પણ બધા જ મનુષ્યો એના નસીબ ઉપર છોડે છે. હવે નિરાશ્રય બહેનો છે હાથે, એટલે એને ભગવાન યાદ આવ્યા. કોઈ પણ બચાવવા વાળું નથી રહ્યું, અંતે ભગવાન યાદ આવ્યા. આમ ન રહી પોતાની શક્તિનું કામ ન રહ્યું, પૂર્વ જન્મમાં શીખેલું સ્તોત્ર ગજેન્દ્રને હજી યાદ આવ્યું છે. હરિને પુકાર્યા, યાદ કર્યા છે હરિને. હે હરિ બચાવો મને, તમારા શરણમાં લો મને, અને હરિને બચાવ્યા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ગજેન્દ્ર ભગવાનને યાદ કરે છે, પૂર્વ જન્મમાં શીખેલું સ્તોત્ર યાદ આવ્યું, અને ભગવાનને કહે છે મને તમારા શરણમાં લો, તમારા આશ્રય આવ્યો. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીબન હે તું ગયો સિંધુ કે કિનારે, 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 સિંધુ બીચ બસત ગ્રાસ ચરણ લઈ પછારે, સિંધુ બીચ બસત ગ્રાસ ચરણ લઈ પછારે, સિંધુ બીચ બસત ગ્રાસ ચરણ લઈ પછારે, સિંધુ બીચ બસત ગ્રાસ ચરણ લઈ પછારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. માણસ જ્યારે અંત સમય હોય છે ત્યારે મનુષ્યનો પણ આજ બધા જ માણસો માયારૂપી સરોવરમાં માયામાં મોહિત થઈ અને ગજેન્દ્રની જેમ સરોવર પાસે જાય છે, અને પછી એ માયારૂપી સરોવરમાં એવા મોહિત થાય છે પછી એને કોઈ ઉગારી શકતું નથી, અને પછી એવા ઝુંડ સાથે આપણું યુદ્ધ થાય છે. ચાર પ્રહર યુદ્ધ ભયો
લઈ ગયો મજદારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે નાથ કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે નાથ કાન ડૂબન લગે કૃષ્ણ આવશે ગાઈ પુકારે નાથ કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે નાથ કાન ડૂબન લગે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે જ્યારે આપણો જીવાત્મા શરીર સાથે યુદ્ધ કરે છે, અનેક બીમારીઓથી પીડાય, એ પીડાતા પીડાતા યુદ્ધ થાય અને પછી એને બચવાનો કોઈ સમય નથી રહેતો અને પછી નાક કાન બધું ડૂબવા લાગે અને પછી હરિ યાદ આવે ત્યારે એને પુકારીએ અને એ હરિ કેવા છે દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો બારે 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 સંત ચક્ર ગદા પદ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે ભાવથી પુકારે તો સાંભળું દ્વારકા વાળા ભગવાન છે આપણે એને બોલાવવામાં વિલંબ કરીએ છીએ ભગવાન આપણને ઉગારવામાં ક્યારે વિલંબ કરતો નથી ગજેન્દ્રએ ભગવાનને પુકાર્યા પ્રભુ આવ્યા ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું જુડનું માથું કાપ્યું ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો જુડ એક કાળ છે અને એ કાળ થી ભગવાન જ આપણને બચાવે છે બીજું કોણ બચાવી શકે મરવાનું તો ખરું જ પણ એમાં ત્રાસ નહીં થાય આપણને